સુરતના અમરોલીમાં ત્રણની હત્યા થઈ છે। સુરતના અમરોલીમાં મારામારી થઈ છે ત્યારે આ ત્રણના મોત થયા છે। તો વેદાંત ટેક્સો એમ્બ્રોઇડરીના કારખાનામાં મારામારી થઈ હતી। કારીગરોને છૂટા કરતા મળતિયાઓને બોલાવીને હુમલો હતો। તો ચપ્પુથી કારખાના માલિકે અને પિતા પર હુમલો કરવામાં આવ્યો હતો। મારામારીમાં માલિકના મામા વચ્ચે પડતા તેઓ પણ ઘાયલ થયા હતા। તો ટૂંકી સારવારમાં ત્રણેયના મોત થયા છે। સુરતની ઘટના કારખાનાના માલિક અને પિતા પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેના માલિકના મામા વચ્ચે પડતા તેઓ પણ ઘાયલ થયા હતા અને ત્રણેય વ્યક્તિઓની મોત થઈ છે। ટૂંકી સારવારમાં ત્રણેય વ્યક્તિઓની મોત થઈ છે। ઘટના સુરતની છે કે જ્યાં અમરોલીમાં મારામારી થઈ હતી જેમાં ત્રણના મોત થયા છે। કારીગરોને છૂટા કરતા મારામારી થઈ હતી ત્યારે કારખાના માલિક અને પિતા પર હુમલો કરવામાં આવ્યો હતો। સાથે જ કારખાના માલિકના મામા વચ્ચે પડતા તેમના ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો। ચપ્પુથી ઘા મારવામાં આવ્યા હતા અને આ ત્રણેયની ટૂંકી સારવાર બાદ તે ત્રણેયનું મોત નીપજ્યું છે। મહત્વના સમાચાર સુરતથી। સુરતમાં અમરોલીમાં ત્રણ હત્યાનો બનાવ બન્યો છે। કારખાનામાંથી માલિક સહિત ત્રણ લોકોની હત્યા કરવામાં આવી છે। કારખાનામાં વેદાંત ટેક્સો એમ્બ્રોઇડરીના કારખાનામાં મારામારીની આ ઘટના બની હતી કે જેની અંદર ત્રણ લોકોના મોત થયા છે। તો કારીગરોને છૂટા કરતા છરીથી હુમલો કરવામાં આવ્યો હતો। કારખાનાના માલિક તથા પિતા પર હુમલો કરાયો હતો, સાથે તેમના મામા વચ્ચે પડતા માલિકના મામા વચ્ચે પડતા તેમના ઉપર પણ હુમલો કરાયો હતો અને આ ત્રણેય ટૂંકી સારવાર બાદ ત્રણેયનું મોત નીપજ્યું હતું। અને આ જ મુદ્દે વધુ વાત કરવા ફોનલાઈન પર સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, સુરતમાં વેદાંત ટેક્સો એમ્બ્રોઇડરીના કારખાનામાં મારામારી થઈ હતી અને ત્રણ લોકોના મોત નીપજ્યા છે, શું છે વધુ વિગત? બિલકુલ, સુરતનો અમરોલી વિસ્તારમાં જે ઘટના બની છે, કારણ કે આજનો દિવસ આડમુખો સાબિત થયો છે, વેદાંત ટેક્સટાઇલ નામની એમ્બ્રોઇડરીના કારખાનામાં મારામારીની ઘટના સામે આવી છે। કારખાનાના માલિકે કારીગરોને કામ કરતા હતા ત્યાં છૂટા કરી દીધા હતા, જેને લઈને કારીગરો ઉશ્કેરાયા હતા અને પોતાના મળતિયાઓને બોલાવી અને ત્રણ લોકો પર હુમલો કર્યો હતો। જોકે કારખાનાના માલિક અને તેના પિતા પર તો હુમલો કર્યો હતો, પણ સમગ્ર ઘટનામાં કારખાનાના માલિકના મામા વચ્ચે આવી જતા તેના પર બી ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। તમામને સારવાર રીતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યાં તમામના કહી શકાય કે ફરજ પરના તબીબે મૃત જાહેર કરી રહ્યા છે। જે પ્રકારની ઘટના બની છે જેમાં કલ્પેશભાઈ ધોળકિયા, રજોડિયાભાઈ ઘનશ્યામભાઈ અને ધોળકિયા સંજીભાઈ, આ ત્રણ વ્યક્તિઓના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું પડી ગયું છે। સાથે સાથે આ વિસ્તાર એવો છે કે જ્યાં અમુક સમય થાય એટલે કારીગરોની માથાકૂળ થતી હોય છે। અન્ય ઇન્ડસ્ટ્રીમાં દિવાળી સમયે પગારને લઈને પણ કહી શકાય કારીગરો વચ્ચે દર વર્ષે માથાકૂળ થાય છે, કે જે પ્રકારની આ ઘટના બની છે તેને લઈને ચોક્કસ કહી શકાય કે લોકોમાં રોષ ફેલાઈ ગયો છે। જોકે પોલીસે આ મામલાને ધ્યાનમાં રાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જી ચોક્કસથી કીર્તેશ, કારીગરોને છૂટા કરવા જેવી ન જેવી બાબતની અંદર હુમલો થયો હતો અને હુમલામાં ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે આ સમગ્ર મામલે હાલ પોલીસની શું વધુ કાર્યવાહી થઈ રહી છે? બિલકુલ, પોલીસ સહિત ઉચ્ચ આગેવાનો ઘટનાસ્થળે પહોંચ્યા છે। ખાસ કરીને અતિજ વિસ્તારના ધારાસભ્ય અને ભૂતકાળના મંત્રી એવા વિનુ મોરડિયા પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને આ મામલે તપાસ તેજ કરવા માટેના આદેશ કર્યા છે। અમરોલી વિસ્તારમાં આવેલા ઇન્ડસ્ટ્રીમાં કારીગરોની દાદાગીરી દિવસે ને દિવસે વધતી જાય છે। મેં પહેલા જ કીધું એમ, અન્ય ઇન્ડસ્ટ્રીમાં દિવાળી થતાની સાથે જ કારીગરો પગાર વધારાની માંગ કરે છે અને જો માલિકો ના આપે તો ત્યાં કામ કરતા કારીગરોને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, ને કે એક પ્રકારની દાદાગીરીનો માહોલ આ વિસ્તારમાં ઉભો થયો છે। ત્યારે સામાન્ય કારીગરો કામ સારું ન કરતા હોવાને લઈને માલિકે છૂટા કર્યા, તેની અદાવતમાં માલિક અને તેના પુત્ર પર અને તેના મામા ઉપર એટલે ત્રણ વ્યક્તિ પર હુમલો કરતા ત્રણે મૃત થયું છે। ટ્રિપલ મર્ડરની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા વધી રહી છે। સુરત પોલીસની ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ અને આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે બીજી બાજુ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। ચોક્કસ કીર્તેશ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। સુરતમાં ત્રણ લોકોની મોતમાં પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે। કારખાનાના માલિક સહિત ત્રણ લોકોની હત્યા થઈ હતી। કારીગરોને કામમાંથી છૂટા કરવા બાબતે નજીવી બાબતમાં હુમલો થયો હતો। તો રાજકોટના એસ્ટ્રોન ચોકમાં કાર ચાલક અને ટ્રાફિક બ્રિગેડ વચ્ચે માથાકૂટ થઈ હતી।